उगा मेड़ी में नवा नीर वधामणा करवामां आव्या छे। समाचार बोटाद थी प्राप्त थई रह्या छे। सीएम विजय रूपाणी नवा नीरना वधामणा करशे। वरसाद सारो थता उगामेड़ीनुं तळाव छलकाई गयुं छे, त्यारे सीएम विजय रूपाणी नवा नीरना वधामणा करी बोटिंग पण करशे। વધુ વિગત સાથે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે। દીપક, આજે સીએમ વિજય રૂપાણી ગઢડાની મુલાકાતે છે, ઉગા મેડીમાં નવા નીરના વધામણા કરવાના છે, કેવી તૈયારીઓ છે, શું માહોલ છે ત્યાં? મનીષા, રાજ્યભરમાં વરસાદ સારો પડતા અનેક તળાવો છલકાયા છે, ત્યારે બોટાદના ગઢડાનું જે ઉગામેડી તળાવ છે તેમાં નવા નીર આવતા કહી શકાય કે આજે વિજય રૂપાણી જે મુખ્યપ્રધાન છે તેમના દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવશે। સાથે જ જે કહી શકાય કે આ તળાવનું જે નિર્માણ કરવામાં આવ્યું હતું તેવા લાલજીભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। લાલજીભાઈ, જે રીતે તળાવનું નિર્માણ કર્યું ને આ વર્ષે નવા નીર આવ્યા છે, તળાવ છલકાયું છે, શું કહેશો? આજે અમારા ગામમાં અતિ આનંદનો ઉત્સવ છે। અમે આ તળાવ 30 ફૂટ ઊંડું કર્યું છે, બીજા બે તળાવ 20 ફૂટ ઊંડા કર્યા છે, એ ત્રણે તળાવ ભરાઈ ગયા છે। એની અંદર 500 કરોડ લીટર, 3 વાર ચાર્જિંગ થાય એટલે 500 કરોડ લીટર, 1 વાર 125 કરોડ ભરાય એટલો સ્ટોક થયો છે। આમાંથી આજુબાજુના 15 ગામના લોકોને કોઈ દિવસ આખા વર્ષ દરમિયાન પાણી ખૂટવાનું નથી, એટલે અમને ખૂબ આનંદ છે। ખેડૂતોને કઈ રીતે લાભ મળશે તળાવમાં નીર આવ્યા છે? ખેડૂતોને સીધો ત્યાં અમારી યોજના આખી એવી છે, રિચાર્જ થઈ જાય છે, 1 વાર ભરાય એટલે 15 દિવસ નાખું પાણી ઉતરી જાય, નવું ભરાય એટલે સીધું એનું કુવામાં ડાયરેક્ટ પાણી આવી જાય છે। તો ચોક્કસથી આ જે તળાવ છે તેમાં નવા નીર આવી પહોંચ્યા છે, અને તમામ જે નીર જે છે તે તમામ જે ગામના ખેડૂતો છે તે લોકોને આનો સીધો જ લાભ થશે, અને વિજય રૂપાણી જે મુખ્યપ્રધાન છે તે પણ અહીં આવશે અને બોટિંગ જે છે તે બોટિંગ પણ કરશે। અને જે તળાવ કહી શકાય કે પહેલા સૂકા રહેતા હતા, ક્યાંક જળ સંચયની વાતો થતી હતી, પરંતુ જ્યારે વરસાદ સારો આવ્યો, નર્મદાના નીર પણ સૌની યોજના અંતર્ગત આ તળાવમાં આવ્યા છે, ત્યારે તમામ ગામજનો જે છે તે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને સાથે જ થોડી જ વારમાં જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે તે અહીંયા પહોંચશે ને જે નીર તળાવની અંદર આવ્યા છે તેના વધામણા કરી અને બોટિંગ પણ કરશે। જી મનીષા, જી બિલકુલ દીપક, વધુ વિગત આપની પાસેથી મેળવતા રહેશું, હાલ આભાર આપનો વિગત સાથે જોડાવા બદલ।